તારા રસ્તે ઉમા પહોંચ્યા છે ઝાંઝર કાંબા પ્રાર્થના સભામાં તેઓ પહોંચ્યા હતા અને મૃતકના ત્યાં પ્રાર્થના સભામાં તેઓ પહોંચ્યા છે ઝાંઝરકા ગામમાં મુલાકાત બાદ ગૃહમંત્રી સચાણા ગામ પર પહોંચ્યા હતા જ્યાં મૃતકની પ્રાર્થના સભામાં તેઓએ હાજરી આપી હતી અમદાવાદના ધંધુકામાં યુવાનની હત્યા થઈ છે અને ત્યારે હાલ અત્યારે સરકાર પણ હરકતમાં આવી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સચાણા ગામ પહોંચ્યા હતા સચાણા ગામ પર મૃતકની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હર્ષ સંઘવીએ હાજરી આપી હતી તો કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અન્ય આરોપીઓના નામના પણ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે ત્યારે સબ્બીર નામના શખ્સે ફાયરિંગ કર્યાનો પણ ખુલાસો થયો છે તો આ સમગ્ર ઘટના છે જેમાં ફાયરિંગ વિથ મર્ડરની ઘટના સામે આવી હતી તો બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અન્ય આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે બે મૌલવીઓના નામ પણ સામે આવ્યા છે ત્યારે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સચાણા ગામ પર પહોંચ્યા હતા અને તેઓએ ત્યાં મૃતકના પરિવારને તેઓ મળ્યા છે મૃતકના પરિવારને ન્યાય આપવાની પણ ખાતરી આપી છે તો મૃતકની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને મૃતકની પ્રાર્થના સભામાં ત્યાં હાજરી પણ તેઓએ આપી હતી તો હર્ષ સંઘવી સચાણા ગામ પર પહોંચ્યા છે અને તે સચાણા ગામ પર પહોંચ્યા તે અગાઉ તેઓએ બેઠક પણ કરી હતી આગેવાનો સાથે તેઓએ બેઠક કરી છે અને સમગ્ર ઘટનાનો ચિતાર પણ મેળવ્યો છે આ અંગે પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી છે તેથી લઈ અને સમગ્ર ઘટનાનો તેઓએ ચિતાર પણ મેળવ્યો છે તો અમદાવાદ અને મુંબઈના બે મૌલવીઓની સંડોવણી પણ આ કેસમાં સામે આવી છે ત્યારે અનેક નવા ખુલાસા પણ હવે આગળ થઈ શકે છે ત્યારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સચાણા ગામ પહોંચ્યા હતા અને ત્યાં મૃતકના પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ તેઓએ હાજરી આપી હતી તો મૃતકના પરિવારને મળી અને ન્યાય આપવાની પણ ખાતરી આપી છે તો મૃતક કિશનના પુત્રને પણ હર્ષ સંઘવી મળ્યા હતા અને ત્યાં જ મૃતકની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તેઓએ હાજરી આપી હતી તો એક બાદ એક અનેક ખુલાસા થઈ રહ્યા છે અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ વિથ મર્ડરની ઘટના બની હતી અને તેને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે હિન્દુ સંગઠન પણ આગળ આવી રહ્યું છે અને સતત ન્યાય માટે માંગણીઓ કરી રહ્યા છે બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું તો રાણપુરા બોટાદ સહિત અનેક જગ્યાઓ પર વેપારીઓએ બંધ પણ પાળ્યું હતું ત્યારે ગૃહ રાજ્યમંત્રી સચાણા ગામ પહોંચ્યા છે મૃતકના પરિવારને તેઓએ સાંત્વના પણ આપી હતી સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ચૂક્યા છે હજી સંજય હર્ષ સંઘવી સચાણા ગામ પહોંચી અને તેઓએ મૃતકની પ્રાર્થના સભામાં પણ હાજરી આપી શું વધારે માહિતી બિલકુલ પૃથા જે પ્રકારની જે ઘટના જે સામે આવી હતી જે ધંધુકામાં જે ફાયરિંગની ઘટનામાં જે યુવકનું મોત થયું હતું અને તેને લઈને જ હર્ષ સંઘવી જે છે કે તેઓ હાલ જે છે અહીંયા સચાણા ગામ જે છે કે ત્યાં જે મૃતકના પરિવારજનો દ્વારા જે બેસો રાખવામાં આવી છે કે ત્યાં હાલ તેઓ પહોંચ્યા છે અને મૃતકના જે પરિવારજનો છે કે તેઓને સાંત્વના આપી રહ્યા છે સાથે સાથે જે કિરીટસિંહ રાણા જે મંત્રી છે તેઓ પણ હાજર છે શંભુ પ્રસાદ કુંડિયા પણ હાજર છે અને ખાસ કરીને સમાજના જે આગેવાનો જે છે અને વીએસપી અને એએસપી ના જે આગેવાનો છે કે તેઓ પણ અહીંયા હાજર છે અને તેઓ સાથે જે છે પરિવારજનો સાથે તેઓ જે સાંત્વના આપી રહ્યા છે તે પ્રકારે પરિવારજનો દ્વારા જે માંગ કરવામાં આવી હતી જે ફાયરિંગની જે ઘટનામાં જે સંડોવાયેલા લોકો છે કે તેઓને કડક કાર્યવાહી કરવામાં આવે તેઓની સામે તેને લઈને હાલ તેઓને પણ સાંત્વના જે છે હર્ષ સંઘવી જે છે તે આપી રહ્યા છે અને તમામ જે માંગણીઓ જે છે સમાજ દ્વારા જે કરવામાં આવી હતી ખાસ કરીને ધંધુકામાં જે છે અગાઉ પણ આ પ્રકારની જે ઘટના જે છે તે બની ચૂકી છે તેને લઈને એક કડક અધિકારી જે છે તેઓની અહીંયા નિમણૂક કરવામાં આવી પર જે એક માંગ કરવામાં આવી હતી તે તમામ માંગો જે છે તેને લઈને કેટલીક જે છે રજૂઆત કરવામાં આવી હતી પરિવારજનો દ્વારા અને હાલ હર્ષ સંઘવી જે છે તે પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે જી સંજય તો જે રીતે હર્ષ સંઘવી સચાણા ગામ પહોંચ્યા તે પહેલા તેઓએ આગેવાનો સાથે બેઠક પણ કરી હતી તો શું તેને લઈને કોઈ વધારે માહિતી સામે આવી છે બેઠકમાં શું વાત થઈ શું ચિતાર મેળવ્યો બિલકુલ પૃથા જે છે હર્ષ સંઘવી ત્યારે અહીંયા સચાણા ગામ જે છે મૃતકના જે પરિવારજનો જે છે અહીંયા જે બેસો જે છે ત્યાં પહોંચ્યા તે અગાઉ જે છે તેઓ સવૈયાનાથ આશ્રમ જે ઝાંઝરકામાં આવેલું છે તે ત્યાં જે છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જે છે તમે સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી એ અગાઉ જે છે કે તેઓ જે છે બગોદરા ખાતે જે છે
વિશ્રામગૃહ છે તે ત્યાં પહોંચ્યા હતા ને ત્યાં તેઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી એટલે કે સમગ્ર ઘટનાનો ચિતાર જે છે કે તેઓ આ સમગ્ર મામલામાં મેળવ્યો હતો અને જે પ્રકારની જે ઘટના બની છે અને એ ઘટનામાં જે નવો વળાંક આવ્યો છે કે જે અમદાવાદના જે મોંઘી અને મુંબઈના જે મોંઘીની આ ઘટનામાં સંડોવણીની વિગતો જે સામે આવી છે તેને લઈને આ ઘટનાની ગંભીરતા વધારે થઈ જાય છે અને તેને લઈને તેઓએ સમગ્ર ઘટનાનો ચિતાર જે છે સમાચાર જવાનો પાસે પણ મેળવ્યો હતો અને સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓ પાસેથી પણ સમગ્ર ઘટના જે ચર્ચા વિચારણા કરી હતી અને જે બે યુવાનોની જે ગઈકાલે જે અટકાયત કરવામાં આવી હતી અને હજુ પણ આગળ જે છે કયા પ્રકારના જે છે આ ઘટના વળાંક લઈ શકે છે તે તમામ બાબતોને જે લઈને તેઓએ ચર્ચા કરી હતી જી સંજય તો જે રીતે મૃતકના પરિવાર સાથે સચાળામાં તેઓએ વાત કરી હતી પ્રાર્થના સભામાં તેઓ હાજર રહ્યા હતા અને ત્યારબાદ પરિવાર સાથે વાત કરી હતી તો શું કોઈ પરિવાર સાથે વાતચીતમાં કોઈ ખાસ માહિતી સામે આવી છે